गुड मॉर्निंग विद्यार्थी, धोरण 9 विषय ગુજરાતી છે, એમાં આપણે આગળના જે બે ચેપ્ટર છે ચલાવી દીધા છે ને એનું સ્વાધ્યાય પણ મેં તમને આગળના વિડિયોમાં સમજાવ્યું છે. હવે આપણે ત્રીજું જે કાવ્ય છે પછી સામળ્યોજી બોલ્યા એનો પ્રકાર છે આખ્યાનખંડ, અને એના જે શબ્દાર્થ છે એ પણ મેં તમને સમજાવ્યા હતા, તળપદા શબ્દો છે એ પણ સમજાવ્યા હતા, અને રૂઢિપ્રયોગો છે એના વાક્યો સાથે મેં તમને પૂરી સમજ આપી હતી, અને તમને કહ્યું પણ હતું કે એક વખત વાંચીને તૈયાર કરી લેજો. તો હવે આજે આપણે આ કાવ્યની સમજૂતી છે એના વિશે આપણે સમજીશું. તો એમાં કાવ્યમાં છે કે કૃષ્ણ અને સુદામા છે એ બહુ જ નાના હતા ત્યારે સાથે ભણતા હતા, અને પછી ઘણા વર્ષો સુધી એ બંને જુદા રહે છે, અને પછી વર્ષો પછી એમનું મિલન થાય છે, અને બંને મિત્રો જે છે એમના બાળપણની વાતો યાદ કરી કરી અને એકબીજાને પૂછે છે કે શું તને આ વાત યાદ છે. તો ચલો આપણે કાવ્ય પર આવીએ અને જોઈએ કે શું વાતો કરે છે બંને મિત્રો. પછી શ્રીકૃષ્ણ સુદામાને કહ્યું તને સાંભળે રે. સુદામા પ્રત્યુત્તરમાં, એટલે પ્રત્યુત્તર એટલે કે જવાબમાં કહે છે કે મને એ બધું કેમ વિસરે, કૃષ્ણે આપણે 2 મહિના પાસ રહેલા તને સાંભળે છે. સાંભળે એટલે કે યાદ કરું, કે તને યાદ છે. સુદામા હા, સાંદીપની ઋષિના ઘેરે રહ્યા હતા તે મને યાદ છે. જો કૃષ્ણ ભગવાન જે છે સુદામાને પૂછે છે કે શું તને યાદ છે, એટલે સુદામા એમ કહે છે કે હા બધી વાતો જે છે એ મને કેમ કરીને ભૂલાય, ત્યારે સુદામા કહે છે કે સાંદીપની ઋષિ જે છે એમના ઘરે આપણે રહેતા હતા તે યાદો ભૂલાય તેવી છે એમ, કે એને કઈ રીતે ભૂલી શકીએ. પછી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે અન્ન ભિક્ષા માંગવા સાથે જતા હતા એ તને સાંભળે છે, એટલે કે આપણે ઘરે ઘરે જે ભિક્ષા માંગવા જતા હતા તે તને યાદ છે. ત્યારે તેના જવાબમાં સુદામા કહે છે ને પછી ત્રણેય ભાઈઓ, એટલે કે ત્રણેય ભાઈઓ જે છે શ્રી કૃષ્ણ ભગવાન બલરામ અને સુદામા સાથે જમતા હતા એ કેમ વિસરે, એટલે સુદામા એમ કહે છે કે આપણે ત્રણેય ભાઈઓ જે સાથે જમવા બેસતા હતા એ મને કેવી રીતે ભૂલી શકાય. પછી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે ત્રણેય એક જ ઘાસની પથારી પર ઊંઘતા એ તને સાંભળે છે, એટલે કૃષ્ણ ભગવાન પૂછે છે. બધા જે પ્રશ્ન છે કૃષ્ણ ભગવાન કરે છે, જ્યારે જવાબમાં બધા સુદામા જવાબ આપે છે, એટલે કહે છે કે આપણે ત્રણેય જે છે ઘાસની પથારી પર ઊંઘતા હતા એ તને યાદ છે. ત્યારે સુદામા કહે છે સુખ દુઃખની વાતો કરતાં ઊંઘી જતા એ મને કેમ વિસરે, એટલે કહે છે કે આપણે જ્યારે સાથે સૂતા હતા ત્યારે આપણે રાત્રે સુખ દુઃખની વાતો કરતા હતા એ મારાથી કેમ ભૂલાય. પછી કૃષ્ણ ભગવાન કહે છે વહેલા પરોઢીએ જાગી જતા એ તને સાંભળે છે. વહેલા પરોઢી એટલે કે સવારમાં સૌથી વહેલા, એમ કે વહેલા આપણે ઊઠી જતા એ તને યાદ છે. ત્યારે સુદામા કહે છે ને પછી વેદની ધૂન ગાતા હતા એ મને કેમ વિસરે, એટલે કે સવારમાં કૃષ્ણ ભગવાન છે જે સુદામા છે બલરામ છે ઉઠી જતા હતા વહેલા, અને પછી પરોઢી એમને વેદ કરતા હતા, ધૂન કરતા હતા, પ્રાર્થના કરતા હતા, એ બધું એમ કેમ ભૂલી શકે એ વિશે સુદામા કહે છે. કૃષ્ણ ભગવાન કહે છે એકવાર આપણા ગુરુ બહાર ગામ ગયા હતા એ વાત તને સાંભળે છે, એટલે એમ કહે છે કે જ્યારે ગુરુજી બહાર ગયા હતા એ વાત તને યાદ છે. પછી સુદામા કહે છે હા, કોઈ ઋષિ મુનિ પાસે કશું માંગવા ગયા હતા એ વાત મને કેમ વિસરે, એટલે એમ કહે છે કે આપણા જે ગુરુજી છે એ બીજા ઋષિ મુનિ પાસે કંઈક માંગવા ગયા હતા એ વાત હું કેમ ભૂલી શકું. પછી કૃષ્ણ ભગવાન કહે છે તે સમયે ગોરાણીએ આપણને કામ સોંપેલું ને વાત તને સાંભળે છે. કૃષ્ણ ભગવાન કહે છે ગોરાણી એટલે જે ઋષિ મુનિ છે એમની પત્નીની વાત કરે છે કે એમની પત્નીએ આપણને કામ પર મોકલ્યા હતા એ તને યાદ છે, એટલે સુદામા કહે છે ગોરાણીએ બળતણના લાકડા લેવા મોકલ્યા હતા એ મને કેમ વિસરે, એટલે એમ કહે છે કે જે ઋષિમુનિની પત્ની છે ગોરાણી એમને આપણને જંગલમાં લાકડા લેવા મોકલ્યા હતા એ હું ભૂલી શકું. પછી કૃષ્ણ ભગવાન કહે છે ત્રણેય જણ ખંભે કુહાડા લઈને ઉપડ્યા હતા એ તને સાંભળે છે, એટલે કહે છે કે આપણે ત્રણેય જણા હતા જે કુહાડી ખંભા પર લઈ અને ચાલ્યા જતા હતા એ તને યાદ છે. સુદામા કહે છે લાકડા લેવા મિત્ર રણછોડ આપણે કેટલા દૂર ગયા હતા એ તને સાંભળે છે. જો સુદામા જે છે શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વાપરે છે, રણછોડ શબ્દ વાપરે છે, એમ કહે છે કે રણછોડ આપણે ત્રણેય મિત્રો સાથે જંગલમાં દૂર ગયા હતા એ તને યાદ છે. પછી કૃષ્ણ ભગવાન કહે છે અમે 2 ભાઈઓ વાદ વિવાદે ચડી ગયેલા હજુ તને સાંભળે છે, એટલે કે બંને ભાઈઓ છે જે બલરામ ને શ્રી કૃષ્ણ ભગવાન એ બંને જંગલમાં ઝઘડો કરી નાખ્યો હતો, એટલે કે ઝઘડો તને યાદ છે. સુદામા કહે છે હા, અને પછી મોટું જૂના વૃક્ષનું થડ ફાડેલું એ મને
કેમ ભૂલાય, એટલે કે વૃક્ષનું જે થડિયું હોય એકદમ જૂનું હતું અને બંને ભાઈઓએ એને કાપેલું, એમ કે એ મને કેવી રીતે ભૂલી શકાય. હવે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, પછી લાકડાના ત્રણ ભારા બાંધ્યા એ તને સાંભળે છે. એટલે કે ત્રણ મિત્રો હતા એટલે ત્રણેય મિત્રો માટે અલગ અલગ ભારી બાંધેલી હોય, તો કે આપણે ત્રણેય મિત્રો માટે અલગ અલગ ભારા બાંધતા હતા એ તને યાદ છે. પછી સુદામા કહે છે, પછી બારે મેઘ ખાંધા થઈ વરસી પડ્યા એ તને યાદ છે. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા ત્રણેય ભાઈઓ જ્યારે જંગલમાં ગયા હતા ત્યારે બહુ જ ધોધમાર વરસાદ પડ્યો હતો, એટલે કે વરસાદ તને યાદ છે. કૃષ્ણ ભગવાન કહે છે, વરસાદથી શરીર ઠંડુ હિમ થઈ ગયેલું એ વાત તને સાંભળે છે. એટલે કહે છે કે વરસાદમાં આપણે બધા એકદમ ભીના થઈ ગયા હતા અને ભીના થયા પછી આપણને ઠંડી લાગતી હતી એ તને યાદ છે. ટાઢથી આપણા શરીર ધ્રુજવા લાગેલા એ મને કેમ ભૂલાય, એટલે એમ કહે છે કે ઠંડીથી આપણું શરીર એકદમ ધ્રુજતું હતું એમ ભૂલી કેવી રીતે શકું એમ. પછી કૃષ્ણ ભગવાન કહે છે, ને નદીના પૂર પણ ઘણા આવ્યા એ તને સાંભળે છે. એટલે કે નદીમાં ઘણું બધું પાણી આવ્યું હતું, શું તને એ યાદ છે. સુદામા, વાદળા મુશળધાર વરસી પડેલા એ મને કેમ વિસરે, એટલે એમ કહે છે કે વાદળો ટપાટપ વરસાદ પડવા માંડેલા એ તને એ હું કેવી રીતે ભૂલી શકું. પછી કહે છે, પછી ગુરુજી આપણને શોધવા નીકળ્યા એ વાત તને યાદ છે. એટલે કહે છે કે આટલો મુશળધાર વરસાદ હતો ને આપણે જંગલમાં ત્રણેય એકલા હતા એથી ગુરુજી આપણને શોધવા આવી ગયેલા એ તને યાદ છે. એટલે સુદામા કહે છે, ગુરુજીએ ગુરુપત્નીને ઠપકો આપીને કહેલું તે બહુ જુલમ કર્યો એ વાત મને કેમ વિસરે. એટલે કે ગુરુજી જે છે ઘરે જ આવતા ત્રણેય બાળકોને જોતા નથી એટલે એમની પત્નીને ઠપકો આપે છે કે આવા વરસાદમાં તે જંગલમાં બાળકોને મોકલ્યા છે નાના નાના એમ કરી અને એમની પત્નીને બોલતા હોય છે. એટલે સુદામા એમ કહે છે કે હું આ વાતને કેવી રીતે ભૂલી શકું. પછી છે કૃષ્ણ ભગવાન, પછી ગુરુજી આપણને શોધીને વહાલથી ભેટી પડેલા તને સાંભળે છે. એટલે કે કૃષ્ણ જે ગુરુજી છે એમને ત્રણે ત્રણ ભાઈઓ મળી જાય છે જંગલમાં ગોતતા ગોતતા અને ગુરુજી છે ત્રણેયને વાલ કરી અને ભેટી પડે છે, એટલે છાતી આમ છીપકી દે છે. પછી સુદામા કહે છે, ને પછી ગુરુજી આપણને ઘરે લઈ ગયા એ વાત મને કેમ વિસરે. પછી ગુરુજી છે જે ત્રણેય ભાઈઓને ઘરે લઈ જાય છે કૃષ્ણ, અને તે પછી આપણે જુદા પડ્યા પોતપોતાને ઘરે ગયા તે તને સાંભળે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે પછી આપણે ગુરુજીના ઘરેથી પોતપોતાના ઘરે ગયા હતા અને ત્યાંથી આપણે જુદા પડી ગયા હતા એ તને યાદ છે. સુદામા કહે છે, પછી આજ મળ્યા કેમ મને વિસરે, એટલે કેટલા ટાઈમથી આપણે આજે જ મળ્યા છીએ, ત્યાર પહેલે ક્યારે મળ્યા નથી તો હું કેવી રીતે ભૂલી શકું એમ. કૃષ્ણ ભગવાન કહે છે, મિત્ર સુદામા, તમારી પાસે બે ભાઈઓ વિદ્યા શીખતા હતા એ વાત તને સાંભળે છે. એટલે કે સુદામા જે છે એમની પાસે બે મિત્રો છે, બંને મિત્રો એમની જોડે વિદ્યા શીખતા હતા એટલે કે તને યાદ છે. સુદામા કહે છે, આમ કહીને મને મોટો કીધો, મને માન આપ્યું એ વાત હું કેમ ભૂલું. એટલે કે સુદામા જે છે કૃષ્ણ ભગવાન ખરેખર મોટા છે પરંતુ એમને બહુ જ માન આપતા હોય છે અને એમને કહે છે કે તું મને વિદ્યા ભણાય, એટલે એમ કહે છે કે તું આટલો મોટો હોવા છતાં પણ તું મને મોટો બનાવે છે તો હું કઈ રીતે ભૂલી શકું આટલી મોટી વાત એમ. કવિ પ્રેમાનંદ કહે છે, હે પ્રભુ, તમે તમારા ભક્તની આબરૂ વધારો છો અને પછી સુદામાનું દારિદ્ર દૂર કરી અને કૃષ્ણે તેના તરફ કૃપા દ્રષ્ટિ કરી. એટલે જે પ્રેમાનંદે કાવ્ય લખ્યું છે કાવ્યમાં કૃષ્ણ ભગવાન માટે કહે છે કે કૃષ્ણ ભગવાન જે છે એમના ભક્તની આબરૂ એટલે કે એમના રુદમામાં વધારો કરે છે અને જે સુદામા ગરીબ હતા એમની ગરીબાઈને દૂર કરી અને શ્રી કૃષ્ણ જે સુદામા છે એની પર એમની કૃપા વરસાવે છે. જો આમાં કૃષ્ણ અને સુદામાનો એક પાઠ લીધેલો છે, એક નાનો એવો એમનો જે નાનપણનો ભાગ છે એ ભાગની આ વાત કરી છે કે બંને મિત્રો સાથે ભણતા હતા અને ભણતા ભણતા એકવાર બહુ જ ગુરુજી ઘરે નથી હોતા અને એમના જે પત્ની છે ગુરુજીના ગોરાણી એ ત્રણેય મિત્રોને લાકડા લેવા મોકલે છે અને ત્યાં ધોધમાર વરસાદ થાય છે અને પછી ત્રણેય મિત્રોને ગોતવા ગુરુજી જાય છે અને પછી એ ઘરે આવી અને ગોરાણીને ઠપકો આપે છે કે તે ત્રણેય મિત્રોને આવી રીતે કેમ મોકલી અને પછી પોતે ગુરુજી એમને ગોતી અને લઈ આવે છે અને પછી એમનું ભણતર પૂરું થતાં ત્રણેયને પોતપોતાના ઘરે મોકલે છે. એ પછી વર્ષો સુધી એમનું મિલન થતું નથી અને પછી કૃષ્ણ અને સુદામાનું મિલન થાય છે ત્યારે બંને મિત્રો તેમની જે જૂની બધી વાતો છે એ વાતો યાદ કરી અને બીજાને પ્રશ્ન પૂછે છે અને જવાબ આપે છે. તો આપણે આજે આ કાવ્યમાં કાવ્યની સમજૂતી આટલી મેળવી છે. હવે આગલા વિડીયોમાં હું તમને એનું સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબ શીખવાડીશ. ત્યાં સુધી તમે આ વાંચી અને તૈયાર કરી લેજો. થેન્ક યુ.